નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચિત્ર સંયોજન મોરનું લોટા શીખીશું. તમે તમારા કેતન ચિત્રકલામાં જે બે મોર આપ્યા હતા તે તમે તમારા દોર્યા જ હશે ચિત્રકામના ચોપડામાં. જે આકારો એકબીજા ઉપર ઓવરલેપિંગ હતા, આજે આપણે એવું જ એક મોરનું ચિત્ર દોરતા શીખીએ. ચાલો સૌપ્રથમ ચિત્રકામના ચોપડામાં તમારે આ રીતના ચારે બાજુથી હાસ્યો દોરી દેવાનું રહેશે. ત્યારબાદ આપણે ચિત્ર ઊભું દોરીશું. ઉપરની બાજુ આપણે તારીખ, વિષય, ચિત્રકામ, ત્યારબાદ વિષય, ચિત્ર, સંયોજન, મોરનું. આ ચિત્ર સંયોજનમાં આપણે મોર, ઝૂંપડી, સૂરજ, જમીન, વૃક્ષ વગેરે આકારો લઈને આખું ચિત્ર આપણે દોરવાનું છે. તો શરૂઆત કરીએ આપણે. હવે આપણે નીચેથી આકારો દોરવાની શરૂઆત કરીએ. સૌપ્રથમ આપણે જમીન, જે આપણે થોડાક ગોળ આકારમાં બતાવીએ છીએ, આ રીતના બે ભાગમાં. તમારે ચિત્ર પહેલાં ઝાંખું દોરવું જેથી આપણને પૂછવાની તકલીફ પડે નહીં. ત્યારબાદ આપણે મોર દોરીએ. દરેક આકારો આપણે ઓવરલેપિંગમાં જ બતાવવાના છે, એટલે ચિંતા કરતા નહીં. ઉપરની બાજુથી વિદ્યાર્થી મિત્રો, આ દરેક આકારો સર્જનાત્મક છે, આપણે આપણી પસંદથી દોરવાનું હોય છે. મોર, ત્યારબાદ આપણે ઝૂંપડી દોરીએ. તમે જોશો જ કે દરેક આકાર આપણે એકબીજા ઉપર ઓવરલેપિંગ કરીને જ બતાવ્યા છે. ત્યારબાદ આપણે ઉપર સૂરજ દોરીએ. સૂરજ દોરવા માટે તમે અર્ધવર્તુળનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે વૃક્ષ દોરીએ. જે આકાર લાગે તે બરાબર નથી, તે આપણે રોકીને મૂકીને સરખો કરી દઈએ. તો તમે અહીં જોઈ શકો છો આપણું ચિત્ર દોરાઈ ગયું છે. દરેક આકાર આપણે ઓવરલેપિંગ કર્યો છે. હવે આપણે તેને બોર્ડર કરીને બતાવીએ. હવે આપણે કાળા રંગની સ્કેચ પેનથી બોર્ડર કરીએ. આ રીતના તમે બોર્ડર કરવાની રહેશે. ચિંતા નહીં કરવાની, જો પેન્સિલની ઉપર આપણી બોર્ડર નહીં થાય તો વાંધો નહીં. આપણે પછી છેલ્લે આપણે એને ભૂસી દેવાનું રહેશે. અહીં આપણી બોર્ડર પણ પૂર્ણ થવા આવી છે.
અહીં આપણી કાળા રંગની બોર્ડર થઈ ગઈ. હવે જેટલી પેન્સિલ દેખાય છે તેને આપણે રબરથી ભૂસી નાખીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી કાળા રંગની બોર્ડર થઈ ગઈ છે. ત્યારબાદ જે પેન્સિલ દેખાતી હતી તેને પણ આપણે સાફ કરી નાખી છે. હવે આપણે આમાં કઈ રીતના કલર કરવાના છે તે બતાવો. તમારે આમાં સ્કેચ પેનનો ઉપયોગ કરવાનો છે અને આ રીતના ગોળ ગોળ મીંડા કરવાના છે. તમને હું થોડાક ભાગમાં કલર કરીને બતાવું છું. આ રીતના બહુ નાના પણ નહીં ને બહુ મોટા પણ નહીં, તે રીતના પાસે પાસે આપણે ગોળ મીંડા, આ રીતના તમારે ગોળ મીંડા બતાવવાના છે જેવી રીતના મેં બતાવ્યા છે. હવે આપણે બીજો કલર મોરમાં બતાવીએ. ગોળ મીંડું મેં જાંબલી કલર લીધો છે, તેમાં પણ આપણે જે રીતના નીચે ગોળ મીંડા કરીએ છીએ એ જ રીતના અહીં આપણે જે ભાગ ઓવરલેપિંગ હોય તેમાં નહીં, એના સિવાયના ભાગમાં ગોળ મીંડા કરવાના. આ રીતે ગોળ મીંડા કરતી વખતે ઉતાવળ કરતા નહીં, વ્યવસ્થિત દેખાય એ રીતના તમારે ગોળ મીંડા કરવાના. ત્યારબાદ આ રીતના આપણે જે જાંબલી કલર કરી નાખ્યો હતો એ જ રીતના હવે આપણે એના પગમાં પણ, અહીં મેં એક કથ્થઈ કલર લીધો છે એને આપણે ગોળ મીંડામાં પૂર્ણ કરીએ. આ રીતે આ જ રીતના ગોળ મીંડા મેં બીજા આકારમાં પણ બતાવ્યું છે એ જ પ્રમાણે હવે તમને હું દાઢીમાં બતાવું છું. આ જ રીતે આપણે દરેક આકારો ગોળ મીંડામાં અલગ અલગ કલરને બતાવવાના છે. તમે જોઈ શકો છો કે મેં અહીંયા દરેક ખાનામાં ઓવરલેપિંગવાળા જે ભાગ છે એમાં દરેકમાં તમને અલગ અલગ કલર બતાવ્યા છે. એક કલર તમે બે વાર લો તો પણ ચાલશે, પણ એ આકાર ક્યાં હોવા જોઈએ, છૂટા છૂટા હોવા જોઈએ. આ રીતે આ જ રીતે આપણે બીજા ભાગોમાં પણ ગોળ મીંડાની આને એક પ્રકારની કેલિગ્રાફી જ કહેવાય છે, બરાબર ને? મીંડાની ગોળ મીંડા, આપણે ગોળ મીંડા પૂરવાના છે. રમતા રમતા ગોળ મીંડા પૂરજો, પણ વ્યવસ્થિત કરજો. નાના નાના એક સરખા, નાના મોટા કરતા નહીં અને આળસ કરતા નહીં ગોળ મીંડા પૂરવામાં. ધીરે ધીરે વ્યવસ્થિત આપણું ચિત્ર સુંદર દેખાય તે રીતના ગોળ મીંડા કરજો. એક કલર કીધા પ્રમાણે બે ત્રણ વાર તમે ઉપયોગ કરો તો ચાલશે, પણ દૂર દૂર ભેગા થવા જોઈએ નહીં, પાસે પાસે નહીં કરવાના, દૂર દૂર જ કરવાના. દરેક ભાગમાં આપણે કલર અલગ અલગ લીધા છે. એક જ કલર લીધો છે તે આપણે દૂર દૂર લીધા છે.
આ જ પદ્ધતિથી ગુણમેંદાની પદ્ધતિ આખું ચિત્ર આપણે કરવાનું છે. ઉપરની બાજુ કરીએ સૂરજમાં આપણે લાલ કલર, કેસરી કલર, ગુલાબી કલર, પીળો કલર, જે લેવા હોય એ લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ બધા જ કલર સૂરજમાં આપણે જોતા રહીએ છીએ. તો તમને અહીંયા મેં કેસરી, પીળો, કથ્થઈ કલરમાં સૂરજ બતાવ્યો છે. આ રીતે આપણો સૂરજમાં કલર પૂર્ણ થાય છે. આ જ રીતના હવે આપણે મોરના જે ભાગ બાકી છે એમાં બતાવીએ. ભૂરો કલર મોરના પીછામાં પણ આપણે પીળો કલર, ભૂરો કલર, લીલો કલર, જાંબલી કલર, બધા મોરના પીછા તો રંગે બિરંગી આવે બરાબર ને વિદ્યાર્થી મિત્રો. તો તમે આમાં પણ તમારા પસંદથી કલર પીછામાં પણ આવી જાય અને જે આકાર ઓવરલેપિંગ કર્યા છે એમાં પણ કલર આવી જાય એ રીતના કલર આપણે પસંદ કરવાના. જે રીતના દરેક ભાગમાં આપણે ગુણ બતાવ્યા છે બિંદા, તે જ પ્રમાણે હવે આપણે અહીં બતાવીએ. વાદળી કલર અહીંયા પણ લીધો છે મેં, અહીંયા પણ લીધો છે અને હવે આપણે વચ્ચેના ભાગમાં લઈએ. આ ભાગ આપણો આકાશવાળો ભાગ છે એટલે આપણે એક જ કલર બતાવ્યો છે, વાદળી કલર. વિદ્યાર્થી મિત્રો, દરેક ભાગમાં તમે દૂરથી પણ જોશો તો આપણને ખબર પડશે કે આપણે દરેક ભાગમાં અલગ અલગ કલર, ભલે આપણે એક કલર બે વાર લીધો છે પણ ચિત્ર આપણું વ્યવસ્થિત દેખાય. ફક્ત ધ્યાન રાખો કે એક જ કલર આજુબાજુમાં પાસ પાસે હોવો જોઈએ. અહીં આપણા દરેક ભાગમાં કલર ગોળમીંડાવાળી કેલિગ્રાફી આપણી જે કરવાની છે તે પૂર્ણ થવાની છે. આ જ રીતના તમારે આખું ચિત્ર ગોળ ગોળ મીંડાઓથી વ્યવસ્થિત ધીરે ધીરે, બહુ નાના પણ નહીં ને બહુ મોટા પણ નહીં, તે રીતના ગોળમીંડા કરીને પૂર્ણ કરવાની રહેશે. દરેક કલર તમે તમારા પસંદથી લઈ શકો છો. જેવી રીતના મેં અહીંયા મારા પસંદથી કલર લીધા છે એ જ રીતના તમારે તમારા પસંદથી પણ કલર કરી શકો છો. અને આ જ કલર કરવા હોય તો પણ કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો અહીં આપણું ચિત્ર સંયોજન મોરનું ગોળમીંડાની કેલિગ્રાફી સાથે પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે ચિત્રકામના ચોપડામાં આ જ રીતે ઊભું ચિત્ર દોરવાનું રહેશે અને ત્યારબાદ આ રીતના કલર કરવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.